દ્વારકાના ભાત્રે એપીએમસીમાં ટેકાના ભાવે બીજા દિવસે પણ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની ફરિયાદ બાદ એપીએમસીના ચેરમેને ખેડૂતો સાથે મુલાકાત કરી છે. ટેકાના ભાવે મગફળીમાં ખરીદી કરાવી છે. જો કે એપીએમસીમાં માત્ર 30 ખેડૂતોની જ મગફળીની સ્વીકાર કરતા અને વહીવટી પ્રક્રિયા ધીમી હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધર્મેશ ફોનલાઈન પર. ધર્મેશ, આયોજન અને વ્યવસ્થાનો ક્યાંક અભાવ હજી પણ જોવા મળે છે. ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે, બીજો દિવસ છે અને હજી પણ ખેડૂતો હેરાન પરેશાન. શું વિગતો? ખુશાલી, ચોક્કસ આપને જણાવી દઉં કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે દ્વારકાના એપીએમસી પાટિયા ખાતે મગફળીની બે દિવસથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ 5300 જેટલા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોવા છતાં ક્યાંક ને ક્યાંક હજી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે બે દિવસ વીતવા છતાં માત્ર 30 જેટલા ખેડૂતોની મગફળીનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોની વ્યાપક ફરિયાદને અનુસંધાને આજે એપીએમસી ના ચેરમેન મેરતકાના ચાવડા દ્વારા વિઝિટ હાથ ધરવામાં આવી હતી અને તમામ જવાબદાર અધિકારીઓને કડક સૂચના આપી અને ખેડૂતોને કોઈ પણ જાતની હેરાન ગતિ પરેશાન ગતિ ન થાય તેની તાકીદ રાખવા તેમને સૂચનો આપ્યા હતા. સાથે સાથે જોવા જઈએ તો ખેડૂતોમાં પણ વારંવાર રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે જે ખેડૂતોને મેસેજ દ્વારા ત્યાં બોલાવવામાં આવે છે તે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાના ટ્રેક્ટરના ભાડા ખર્ચી અને એપીએમસી ભાટિયા ખાતે આવતા હોય છે, ત્યારે તેમની મગફળી સમયસર ન લેવાતી હોય તેમને ટ્રેક્ટરના ભાડા પણ ચૂકવવામાં પોતાને આવી રહ્યા છે, ત્યારે ડબલ ખર્ચ ખેડૂતોને આવી રહ્યો છે. આ બાબતે ખેડૂતોમાં પણ રોષ છે. સાથે સાથે આજે એપીએમસી ભાટિયાના ચેરમેન દ્વારા વિઝિટ લઈ અને ખેડૂત લક્ષી હિતલક્ષી નિર્ણય લઈ અને ખેડૂતો તેમજ ખેડૂતો સાથે ચર્ચા કરી અને જવાબદાર અધિકારીઓને આ બાબતે સૂચનાઓ કરી અને ખેડૂતોને કોઈ પણ જાતની હેરાન ગતિ ન થાય તે બાબતે તેમને તાકીદ કરી હતી. જી આભાર ધર્મેશ. દ્વારકામાં મગફળી ખરીદ કેન્દ્ર પર ખંભાળિયાના ખેડૂતોએ બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો છે. એક ગોણીમાં 30 કિલો સામે 35 કિલો મગફળી લેવાના મુદ્દે ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં રસોઈ બનાવીને વિરોધ નોંધાવ્યો અને માંગ નહીં સંતોષાય તો વિરોધ યથાવત રાખવાનો સૂર પણ આલાપ્યો છે. તો ખેડૂતોએ માર્કેટયાર્ડમાં જ રસોઈ બનાવીને વિરોધ કર્યો છે. ગઈકાલે મગફળીની હોળી પણ કરી હતી. રસોઈ બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે અને જો માંગ નહીં સંતોષાય તો આ વિરોધના સૂર જે છે તે યથાવત પણ રાખવામાં આવશે આગળ જતા તેવું પણ કહેવાયું છે. દ્વારકા મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. બીજા દિવસે પણ ખંભાળિયાના ખેડૂતોએ વિરોધ કર્યો છે. ગુણીમાં ભાવ વધારો થતા વિરોધ કરવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં વિરોધ નોંધાયો છે.